समाचार में आगळ वात करीशु। मंतव्ये न्यूज नु चालो वृक्ष वाव्ये पर्यावरण नु जतन करे महाअभियान आगळ वधी रह्युं छे। 75 लाख वृक्षों नी नेम साथे मंतव्ये न्यूज द्वारा विविध जिल्लाओं में कार्यक्रमों करवामां आवी रह्या छे। जे हेठळ वडोदरा खाते वृक्षारोपण कार्यक्रम योजवामां आव्यो हतो। मंतव्य न्यूज नी 75 लाख वृक्षों वावानी मोहिमना भागरूपे वडोदरा खाते वृक्षारोपण कार्यक्रम योजवामां आव्यो हतो, ज्यां गुजरात विधानसभा दंडक बाळो शुक्लनी हाजरी में वृक्षारोपण करवामां आव्यो। आ प्रसंगे मंतव्य न्यूज ना डायरेक्टर जिग्नेश पटेल, चेनल हेड लोकेश कुमार, वडोदरा महानगरपालिका ना मेयर निलेश राठौर, वडोदरा म्युनिसिपल कमिश्नर दिलीप राणा, पूर्व विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव, शहर भाजप प्रमुख डॉक्टर विजय शाह, वडोदरा डेप्यूटी कमिश्नर अर्पित सागर, वडोदरा रिक्रिएशन कमिटी चेयरमैन हिमाक्षी ठक्कर, एक्टिविस्ट शोभना रावल, कॉर्पोरेटर संगीता चौकसी, शहरीजनों तेमज पर्यावरण प्रेमीओ हाजर रहा था। विधानसभाना दंडके मंतव्य न्यूज नी मुहिम ने बिरदावी हती, साथे ज लोकोने पोतानी भागीदारी नोंधावी मुहिम ने आगळ वधारवा अपील करी हती। वधुमां जणाव्युं के दरेके ओछामां ओछुं एक वृक्ष वावीने पर्यावरणनुं जतन करवुं ए आपणी नैतिक जवाबदारी छे। भारत देशनी स्वतंत्रताना 75 वर्ष ज्यारे आखो देश उजवी रह्यो छे त्यारे અને અલગ અલગ પ્રકારના કાર્યક્રમો જ્યારે હાથ ધરવામાં આવેલ છે ત્યારે ગુજરાતમાં પણ મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા 75 લાખ વૃક્ષો રોપીને તેનું જતન કરવાનો કાર્યક્રમ હાથ ધરેલ છે, જેમાં એની શરૂઆત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કરેલી છે। ગુજરાતના તમામ જિલ્લાઓમાં તમામ મહાનગરપાલિકાઓમાં આ પ્રકારના કાર્યક્રમ હાથ ધરેલ છે અને આજે વડોદરા શહેરમાં પણ માંજલપુર વિસ્તારમાં मसियाकास जे आ सोसायटी विस्तार में जती एक ओपन कास हती, खुली कास हती, तेने बंद करीने तेना आसपास में लगभग 1 किलोमीटर सुधी वृक्षारोपण कार्यक्रम जारे हाथ धरवामां आवेल छे अने आखो ए कार्यक्रम महानगरपालिकाना सहयोगथी थई रह्यो छे। त्यारे आपना माध्यमथी वडोदरा महानगरपालिकाने खूब अभिनंदन पाठवुं छुं, मेयर श्री નિલેશભાઈ રાઠોડ અને કમિશનર શ્રી દિલીપભાઈ રાણા સાહેબને, અને સાથે સાથે મંતવ્ય ચેનલને ખૂબ અભિનંદન પાઠવું છું કે આ પ્રકારનું એક સમાજ ઉપયોગી, એક જેને આપણે અલગ પ્રકારનું CSR એક્ટિવિટી કહેવાય, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, આ પ્રકારનો કાર્યક્રમ હાથ ધરેલ છે અને આપના માધ્યમથી તમામ નગરજનોને હું વિનંતી કરું છું કે આપના વિસ્તારમાં કોઈ પણ જગ્યા પર જો ખાલી જગ્યા રહેતી હશે, ખાલી ગ્રાઉન્ડ હશે, તો ત્યાં આપના વિસ્તારના જે પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તેમનું ધ્યાન દોરશો। ચાલો વૃક્ષ વાવીએ અને પર્યાવરણનું જતન કરીએ, આ ઉદ્દેશ સાથે માન્ય શ્રી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શરૂઆત કરેલી અને આખા ગુજરાતમાં આઝાદીના અમૃત મહોત્સવ 75મા આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે 75 લાખ જે છોડ ઉછેરવાનું ને એને જતન પણ કરવાનું એના ધ્યેય સાથે જે મંતવ્ય ન્યૂઝ ચેનલ ગુજરાતભરમાં પર્યાવરણ જાળવણી માટે નીકળ્યું છે એ બદલ મંતવ્ય ન્યૂઝને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। मंतव्य न्यूज अने वडोदरा महानगरपालिकाना माध्यमथी आजे वडोदरा शहर में राज्य सरकारना अमारा माननीय मुख्यमंत्री श्री ભૂપેન્દ્રભાઈ પટેલના માધ્યમથી समग्र राज्य में 75 लाख करता पण वधारे वृक्षों चालू वर्षे वाववा माटेनो संकल्प करवामां आव्यो छे। न्यूज की समग्र टीम ने खूब खूब अभिनंदन आपू छू। જિગ્નેશ ભાઈ ગુજરાતના અમારા હેડ છે, વડોદરાના જિગ્નેશ ભાઈ બ્રહ્મભટ્ટ છે, લોકેશ કુમાર છે, આ સૌએ સુંદર વિચાર કર્યો, પરંતુ સૌથી વધારે મહત્વની બાબત છે તે વૃક્ષોને વાવ્યા પછી આ વૃક્ષોનું જતન થાય। અત્યારે વરસાદનો સમય છે તો અત્યારે કદાચ એને પાણીની જરૂરિયાત નથી, પરંતુ 2 મહિના 3 મહિના પછી એને દર અઠવાડિયે એક વખત પાણી પીવડાવવું પડે। 3 વર્ષ 4 વર્ષ સુધી જ્યાં સુધી આ વૃક્ષ છે તેના મૂળિયા જમીનમાં ઊંડે ન જાય અને નીચેથી પાણી જ્યાં સુધી લેતા ના થાય ત્યાં સુધી એને દર અઠવાડિયે એક વખત પાણી આપવું પડે। અને મોટે ભાગે એવું જોવા મળ્યું છે કે સામાન્ય રીતે આ જગ્યા પર પાણી અપાતું નથી અને માટે 15-20% કરતા વધારે વૃક્ષો મોટા થતા નથી। સૌપ્રથમ તો મંતવ્ય ન્યૂઝે આટલું મોટું અભિયાન હાથ ધર્યું છે 75 લાખ વૃક્ષ વાવવાના અને એનું જતન કરવાનું, એટલે તમને ખૂબ ખૂબ અભિનંદન। બરોડા કોર્પોરેશનમાં પણ એ અભિયાનનો એક પાર્ટ છે, અગાઉ પણ એક સેમિનાર થયો હતો જેમાં સૌપ્રથમ લોકોને સેન્સિટાઇઝ કર્યા હતા, બધા સ્ટેક હોલ્ડર્સને લોકોમાં ખૂબ જ જાગૃતિ લાવી હતી। ત્યાર પછી વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂને પણ મંતવ્ય ન્યૂઝના સહયોગથી પ્લાન્ટેશન થયું હતું અને આજે આ મસિયાકાસમાં લગભગ 5000 વૃક્ષો વાવવાનું અત્યારે આયોજન કરાયું છે અને આજે ચોમાસાની સિઝન છે એમાં સમયાંતરે જુદી જુદી જગ્યાઓ પર
ओपन स्पेस घास डिवाइडर कॉर्पोरेशन प्लॉटो उड़ा प्लॉटो ए बधा पर प्लांटेशन करने शहर ने हरियाळो बना जतन करने आयोजन है। અને મંતવ્ય ન્યૂઝના પહેલ બદલ ફરીવાર અભિનંદન આપું છું અને બધા બરોડાવાસીઓ જોડે રહી અને આપણા શહેરને ગ્રીન બનાવીએ, એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી બનાવીએ। આ મંતવ્ય ન્યૂઝ દ્વારા જો આ અભિયાન શરૂ કરવામાં આવ્યા છે, આ બહુ સારી વસ્તુ છે। અને સૌથી મોટી જો સવાલ હોય છે, જનરલી વૃક્ષ તો વાવીએ છીએ પણ આના જો મેન્ટેનન્સ છે અને દેખરેખ છે આ બહુ જરૂરી છે, જેવી કે અમારા ગ્રીન બેલ્ટ વધશે તો આ માટે મંતવ્ય ન્યૂઝને આ કર્યું છે, આ બહુ સારી બાબત છે। એવી રીતે જ અમારા વીએમસીમાં પણ અમે લોકોને આ પ્રણ લીધા છે કે આ ચોમાસાના ટાઈમ પર અમે લોકો એઝ મચ એઝ પોસિબલ આટલા વૃક્ષ વાવીએ। મંતવ્ય ન્યૂઝ હંમેશા સાચા સચોટ ન્યૂઝ જનતા પાસે મૂકતા હોય છે, પણ એની સાથે જે સમાજને લક્ષી સમાજ ઉપયોગી કામોમાં પણ એ હંમેશા અગ્રેસર હોય છે। જેમ કે ગયા વખતે અંગદાન માટેની એક જનજાગૃતિ ફેલાવી હતી અને આ વર્ષે એમણે પ્રણ લીધો છે કે આઝાદીના 75મા વર્ષ નિમિત્તે 75 લાખ વૃક્ષોનું ગુજરાતભરમાં વાવીને એનું જતન થાય, તો ચાલો વૃક્ષ વાવીએ અને એનું જતન કરીએ। મંતવ્ય ન્યૂઝ સમાચારોની સાથે સાથે સામાજિક કાર્યોમાં પણ સતત અગ્રેસર છે। સેવાના હેતુથી દેશની આઝાદીને 75 વર્ષ પૂરા થયા હોવાના કારણે મંતવ્ય ન્યૂઝ દ્વારા 75 લાખ વૃક્ષો વાવવાનું અભિયાન આરંભ્યું છે, જેને નેતાઓ આગેવાનો સંસ્થાઓ દ્વારા બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે। મંતવ્ય ન્યૂઝ રાજ્યની જનતાને આહવાન કરી રહ્યું છે કે તમે પણ આ મહાઅભિયાનનું અંગ બનો, ચાલો એક મેકના સાથથી વૃક્ષ વાવીએ, પર્યાવરણનું જતન કરીએ।